મિત્રો, આજે તારીખ 26/8/2019 અને આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું વરસાદની વાત. કે મિત્રો, હવામાન વિભાગે તારીખ 26 થી તારીખ 29 સુધીની અંદર ગુજરાતના તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ, મધ્યમથી થોડો ભારે એવો વરસાદ થવાની શક્યતા છે. તેની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પછી અમદાવાદ જિલ્લો લઈ લો, ઉત્તર ગુજરાત લઈ લો, કે કચ્છ લઈ લો, કે મધ્ય ગુજરાતના કોઈપણ પંચમહાલ, દાહોદ, વડોદરા, કોઈપણ જિલ્લા લઈ લો મિત્રો, કે વરસાદ થવાનો છે તારીખ 26 થી 29 સુધીમાં. જેની અંદર આપણે આ ગ્રાફ પણ જોઈ શકીએ છીએ કે આપણો જે ગુજરાતનો જે ભાગ છે એ આ પ્રમાણે છે, અને તેની અંદર વરસાદના ચિહ્નો આપણને જોવા મળે છે. કે જે આ ગુલાબી લાઇન છે ત્યાં હાવ મધ્યમ વરસાદ છે, જેમ જેમ આગળ જઈએ લીલી લાઇન છે, પછી કાળે લાલ લાઇન છે, એ બધું વરસાદ દર છે, પણ એ આપણો વિસ્તાર નથી. આપણે ગુલાબી લાઇન સુધી, એટલે મધ્યમ વરસાદ સુધી આપણે આવી શકીએ છીએ મિત્રો. આ રિપોર્ટ છે હવામાન વિભાગનો, કે જેમણે જાહેરાત કરી છે કે તમામ જિલ્લાઓની અંદર વરસાદ થઈ શકે છે 27 તારીખ 28 તારીખ અને 29 તારીખમાં ખાસ વરસાદ થવાની સંભાવના છે. વાદળછાયું વાતાવરણ રહેશે, ગરમીનો ઉકળાટ એક દિવસ રહેશે અને વરસાદ શરૂ થશે. ત્યારબાદ જ્યારે વરસાદ જે વિરામ લેશે પછી સૂર્યપ્રકાશ મળશે ત્યાં સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને તમામ જિલ્લાઓની વરસાદ થવાની સંભાવના છે. ખેડૂત મિત્રો પણ રાહ જોઈ રહ્યા હતા કે મઘા નક્ષત્રની અંદર જો વરસાદ થાય તો ખેતીની અંદર કાંઈક આગળ આવી શકે. તો આ હતા મિત્રો વરસાદના સમાચાર. તો અમારી ચેનલને આવા નવા તમારે સમાચાર, આવી આવી જે કાંઈ યોજનાઓ, કોઈ પણ માહિતી તમારે મેળવતી રહેવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, તમારા મિત્રો સુધી તમે એને પહોંચાડો. સબસ્ક્રાઇબ કરવા માટે લાલ બટન જે છે એને દબાવી દો અને એક ટંકોરાનું ઘંટડીનું નિશાન છે એ તમે દબાવી દો, એટલે તમને વિડીયો મળતા રહે.